નમસ્કાર દોસ્તો, આજના આ વિડીયોમાં હું તમને લઈ આવ્યો છું જેતપુર નજીક આવેલા કાગવડ ગામ ખાતે બનેલા ખોડલધામ મંદિરમાં. આ વિડીયોમાં આપણે જોઈશું આ મંદિરની અંદર, સાથે જ આ મંદિર પાછળ કેટલો ખર્ચ કરાયો છે, મંદિરનો ઇતિહાસ શું છે તે તમામ જાણકારી હું તમને આપીશ. સાથે જ રોજ સાંજે આ મંદિરમાં એક ભવ્ય આરતી થાય છે, તે આરતીનો લાભ પણ આપણે લઈશું અને જોઈશું આ આખી આરતી. તો ચાલો આ વિડીયોને શરૂ કરીએ, અને વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો આ છે વિશ્વનું સૌથી મોટું મા ખોડિયારનું મંદિર, જેને કહેવાય છે ખોડલધામ. વિશાળ, વિરાટ અને એકદમ ભવ્ય આ મંદિર સ્થાપત્ય કલાનો એક ઉત્તમ નમૂનો છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં કાગવડ નામનું એક ગામ છે, અને એ જ ગામમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંદાજે 5 વર્ષ સુધી આ મંદિરનું નિર્માણ કાર્ય ચાલ્યું, અને આખરે 21 જાન્યુઆરી 2017 રોજ આ મંદિરમાં મા ખોડિયારની મૂર્તિની થઈ પ્રાણ પ્રતિષ્ઠા. સો એકર જમીનમાં આ મંદિરનું નિર્માણ થયું છે. આ મુખ્ય મંદિરની લંબાઈ છે 299 ફૂટ, પહોળાઈ છે 253 ફૂટ, જ્યારે મંદિરની ઊંચાઈ છે 135 ફૂટ. આ મંદિર માટે રાજસ્થાનથી ખાસ પ્રકારના ગુલાબી પથ્થરો લાવવામાં આવ્યા હતા. અંદાજે 2,30,000 ઘનફૂટ પથ્થરોનો ઉપયોગ આ મંદિરના નિર્માણમાં કરવામાં આવ્યો છે. ખાસ રાજસ્થાન તેમજ ઓડિશાથી કલાકારો આવ્યા હતા, જેમણે આ મંદિરનું નિર્માણ ખૂબ જ બારીકાઈથી અને સુંદર રીતે કર્યું. ખોડલધામ વિશ્વનું પ્રથમ એવું મંદિર છે જેના પ્રવેશ દ્વાર પર ફરકે છે દેશનો રાષ્ટ્રધ્વજ. આ મંદિરની બીજી વિશેષતા એ છે કે મંદિરના શિખર પર સોનાથી મઢેલા ધ્વજ મંડપ પર 52 ગજની ધજા ફરકે છે. તો હવે આપણે આવી ગયા છીએ ખોડલધામ મંદિરના ગર્ભગૃહની બિલકુલ અંદર. તમે જુઓ કેટલા બધા ભાવિકો આ મંદિરના અને ખાસ તો મા ખોડિયારના દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે. માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને અન્ય રાજ્યોના ભાવિકો પણ અહીંયા નિયમિત આવતા રહે છે. આ મંદિરમાં માત્ર ખોડિયાર માતાજી જ નહીં, પરંતુ અન્ય 14 કુળદેવીની મૂર્તિ પણ સ્થાપિત છે. તો દોસ્તો, હવે સમય થઈ ગયો છે ખોડલધામના આ મંદિરમાં સાંજની આરતીનો. તો ચાલો આપણે પણ લાભ લઈએ આ આરતીનો અને અત્યારે દર્શન કરી લઈએ મા ખોડિયારના. Thank you.
ઘણા ભાવિક ભક્તો તો માત્ર ને માત્ર આ સાંજની આરતી માટે જ અહીંયા આવે છે. આ આરતીમાં એકદમ આધ્યાત્મિક અનુભવ થાય છે અને ભક્તો પોતાના તમામ દુઃખ દર્દો ભૂલી જાય છે અને માં ખોડિયારના સાનિધ્યમાં બની જાય છે એકદમ હળવા ફૂલ. કદાચ એટલા માટે જ આ ખોડલધામ મંદિર માત્ર લેવા પટેલ સમાજ માટે જ નહીં પરંતુ ગુજરાતની તમામ જ્ઞાતિઓ તમામ ધર્મના લોકો માટે આરાધ્ય છે અને આરાધનાનું મોટું સૌથી મોટું કેન્દ્ર છે આ ખોડલધામનું મંદિર. આજના જમાનામાં દરેક વ્યક્તિને કંઈક ને કંઈક દુઃખ છે, કંઈક પ્રોબ્લેમ છે, કંઈક સમસ્યા છે. પરંતુ મારી તમને વિનંતી છે કે આ ભાગદોડવાળી લાઈફમાંથી થોડો સમય કાઢો અને પહોંચી જાઓ આ ખોડલધામ મંદિરે. મારી ગેરંટી છે કે જ્યારે તમે માં ખોડિયારની આ મૂર્તિના દર્શન કરશો ત્યારે તમને એક અલગ જ પ્રકારની અનુભૂતિ થશે. તો દોસ્તો, મને આશા છે કે આ ખોડલધામ મંદિરનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો, સાથે જ કોમેન્ટમાં માં ખોડલ અથવા માં ખોડિયાર લખીને પણ તમે તમારા પ્રતિભાવ મને જણાવી શકો છો. ઉપરાંત દેશ દુનિયાના આવા જ વિડીયોને જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય ખોડલ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. Now